सब्सक्राइब करो आ चैनल ने। અરે રાની, આ બધું છોડ અને જઈને જો વૌરાણી તૈયાર છે કે નહીં, મોડું જોવાની વિધિ પૂરી કરવાની છે. હા કાકી, હું હમણાં બોલાવું છું. શરીર દુખી રહ્યું છે. વૌરાણીજી, મૂડું જોવાની વિધિ શરૂ થાય છે. તમે જલ્દી તૈયાર થઈને બહાર આવી જાઓ. બધા તમારી રાહ જુએ છે. બાપરે, હું તો ભૂલી જ ગઈ હતી, મૂડું જોવાની વિધિનો સમય થઈ ગયો. સાંભળો ને, અરે સાંભળો ને, મારે તૈયાર થવાનું છે. ઉઠો, મૂડું જોવાની પ્રથા છે, મારે તૈયાર થવાનું છે. હું જાઉં છું. માનવું પડશે, આપણો રતન બહુ જ નસીબદાર છે, ચંદા જેવી વહુ લઈ આવ્યો છે. રતનની મમ્મીના ગુજરી ગયા પછી આખા ઘરની ખુશીઓ જતી રહી હતી. વહુ આ ઘર અને અહીંયાના લોકોને સંભાળી લે અને શરૂઆત કરો વડીલોના આશીર્વાદથી. સૌથી પહેલા તારા સસરાને પગે લાગ. હંમેશા સુખી રહે. મને આશીર્વાદ નહીં આપો બાપુજી?
અરે બેટા આવ આવ આવ, તું ત્યાં શું ઉભો છે? આવ ને, આવ આવ આવ. અરે અરે, તું તો ગળે લાગ. અરે મારા લાલ, તારે કારણે તો આ લક્ષ્મી ઘરે આવી છે. હવે આપણું ઘર પૂરું થઈ ગયું છે. ચાલો જઈએ હવે. નમસ્તે, આવજો. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. કાલે તો બહુ થાકી ગયા હતા ને, પણ આજની રાત આપણી બહુ જ યાદગાર રહેશે. અરે બાપુજી, તમે આટલી મોડી રાતે શું થયું? બધું ઠીક તો છે ને? બેટા આમ તો બધું ઠીક છે, પણ એવું છે કે વિધિ તો બધી આજે પૂરી થઈ ગઈ, પણ એક છેલ્લી વિધિ બાકી છે. કઈ વિધિ બાકી છે બાપુજી? આજે જો તારી માં હોત તો એ પૂરી કરી નાખત, પણ એ તો હવે છે નહીં, એટલે મારે આવવું પડ્યું. અંદર આવી જાઉં? હા આવો ને બાપુજી, આવો ને, આવો. વહુ, બેટા આ તારી સાસુની છેલ્લી નિશાની છે. જો આજે એ હોત તો એણે તને આપી હોત, પણ હવે તો એ છે નહીં, એટલે હું લઈને આવ્યો છું. સરસ છે, આભાર. અચ્છા. અરે બાપુજી, શું થયું બાપુજી? અરે તમે ઠીક તો છો ને બાપુજી? લાગે છે પગ મચકોડાઈ ગયો છે. બાપુજી પકડી લો મને. આવો બાપુજી, હું તમારા પગની માલિશ કરી આપું. સાંભળ, તું સુઈ જા. આવો બાપુજી, આરામથી આવો. જરા સંભાળીને. દરવાજો બંધ કરી લેજે, આજે રાત હું બાપુજી સાથે જ રહીશ. સંભાળીને. આરામથી બાપુજી. સસરાજી, કેવો લાગી રહ્યો છે હાર મારા ગળામાં? અરે વાહ, આજે તો મારી ચંદારાણી ચાંદનો ટુકડો લાગે છે. જાઓ ને હવે, એવું હોત તો તમે ચંદા સાથે લગ્ન કર્યા હોત, તમારા દીકરા સાથે ના કરાવ્યા હોત. મને પરણીને અહીંયા ઘરમાં લાવ્યા હોત તો હું માનત. અરે મારી ચંદારાણી, તને તો ખબર છે ને
આ સમાજમાં મારો એક મોભો છે. લોકો શું કહેતા કે જે ઉંમરમાં દીકરાના લગ્ન કરવાના હોય એ ઉંમરમાં દીકરાથી નાની ઉંમરની છોકરી સાથે પોતે લગ્ન કરી લીધા તો તને સારું લાગત કે? જો કે મેં તને કહ્યું હતું એ પૂરું કર્યું ને. મેં કહ્યું તું ને કે હું તને મારાથી અલગ નહીં રહેવા દઉં, તો રહેવા દીધી. લઈ આવ્યો ને તને એક જ છતની નીચે. અરે ભલે ને મારા દીકરા સાથે લગ્ન કરાવીને લાવ્યો, પણ હક તો તારા પર મારો છે ને. હક ક્યાર સુધી રહેશે? આ હક આજે તો તમે તમારા દીકરાથી મને બચાવી લીધી, પણ ક્યાર સુધી બચાવશો? પતિ છે મારો, ક્યારે ને ક્યારે તોડશે ને મને. અરે ચંદા રાણી, તું એની ફિકર નહીં કર, એને હું સંભાળી લઈશ. બસ આજે તું મને સંભાળી લે. સસરાજી ચા. હવે પગમાં કેવું છે બાપુજી? હવે ઠીક છે બેટા. તમે ચા લેશો? નહીં, હું જોઉં છું. હા અરે ફૈભા, તમે આવો આવો. પહેલા જીવતો રે મારા વાલા. ચાલ ફૈભા, આ તમારી વહુ. અરે કોઈની નજર ના લાગે, બંનેની જોડી કેટલી સુંદર લાગે છે. જો છેલ્લી ઘડીએ તબિયત ખરાબ ન થઈ હોત તો લગ્નમાં જરૂર આવત, પણ જેવી સાજી થઈ આગલી ટ્રેન પકડીને હું અહીંયા આવી ગઈ. આ બહુ સારું કર્યું તમે ફૈબા, હવે તમે થોડા દિવસ અહીંયા જ રહેજો. અરે હું આવી છું જ વહુ પાસે સેવા કરાવવા. ફૈબા તમે બેસો ને, હું સામાન મૂકી આવું. મોટા ભાઈ તમારી તબિયત કેમ છે? હવે તો સારી છે. આવ ને સુષ્મા, આવ, બેસ બેસ. હા હું તો બહુ થાકી ગઈ રે. વૌરાણી, ફૈબા માટે ચા લઈ આવ. અરે વૌરાણી ક્યાં જતી રહી? વૌરાણી બોલો ફોઈ, કઈ જોયે છે તમને? ગોરાણી, ઘરના વડીલોના સામે માથું ઢાંકીને આવવાનું હોય, આવી રીતે માથું ઢાંક્યા વગર ન અવાય. ચાલ માથું ઢાંક. હા હવે મારા માટે સરસ ચા બનાવી આપ. 4 વાગી ગયા છે ને, મને સાંજે ચા પીવાની આદત છે, નહીં તો મારું માથું દુખવા લાગે છે. હા હા. બહુરાણી, હા વાતાવરણ પણ ઠંડુ છે ને, તો ભજીયા બનાવી નાખ. ગરમ ચા સાથે ભજીયા તો મજા આપી દે. જી બહુરાણી.
વૌરાણી આપી દો, વૌરાણી ઓલું આપી દો. જ્યારથી આવી છે મારું 4 કિલો વજન ઘટી ગયું. એટલું કામ કોણ કરાવે? ઘરની માલિક બનવાની ઈચ્છા રાખતી હતી, આને તો મને નોકરાની બનાવી રાખી છે. આ જોઈએ છે, ઓલું જોઈએ છે. અરે આટલો ગુસ્સો શું થયો? તારા મોઢા પર બાર કેમ વાગ્યા છે? તમારી બેનને કારણે. જ્યારથી આવી છે ત્યારથી મારા પાસેથી કામ જ કરાવે છે. મારી તો કમર દુખી ગઈ. બસ આટલી જ વાત છે? કે તો દબાવી દઉં. બસ આ જ સૂજે છે તમને? એ વિચારો કે આ મુસીબતથી છુટકારો કેવી રીતે મેળવવો. ત્યારથી આવી છે ત્યારથી બહુ કઈ કઈને મારા કાનમાં કાણા પાડી દીધા છે. એક મિનિટ માટે પણ શાંતિથી બેસવા નથી દેતી. હું કહું છું આનું કઈક કરી દો. તમને મળવા માટે પેલા તમારા દીકરાને સંભાળ્યું, હવે આને પણ સંભાળવું પડશે. અરે શાંત થઈ જા, શું કામ તારો મૂડ ખરાબ કરે છે? જો તું આ બધી ચિંતા છોડ, હવે તું બસ મારી ચિંતા કર. આ બધું હું જલ્દી ઠીક કરી દઈશ. ઠીક કરી દેજો. અરે સાંભળ, તમે શું કરો છો? છોડો ને. તમે આ શું છે? આપણા હનીમૂન ની ટિકિટ્સ. હું જાણું છું, જ્યારથી આપણા લગ્ન થયા છે ત્યારથી સાથે સમય વિતાવવાનો ટાઈમ જ નથી મળતો, એટલે 3 દિવસ માટે બહાર જઈએ. 2 દિવસ પછીની ટિકિટ છે, પેકિંગ કરી લે. હું બાપુજી અને ફૈબાને કહીને આવું છું, ઠીક છે? હે ભગવાન, અને ક્યાર સુધી સંભાળો મારે? અરે જાઓ જાઓ, તમારા દિવસો છે ભાઈ, અને મોકોનો પૂરો ફાયદો ઉઠાવજે. હા, મને તો જલ્દીથી લાલો જોઈએ. બેટા તું ક્યારે જાય છે? 2 દિવસ પછીની ટિકિટ છે બાપુજી. વિમાનમાં જઈશ. જો હું ફરીથી કહું છું, રતનને મારાથી વધારે દૂર નહીં રાખી શકાય, અને ઉપરથી ફોઈ એને લાલો જોઈએ છે. કઈ કઈને એને રતનનું મગજ ખરાબ કરી નાખ્યું છે. ખબર છે એને સુડાવવા માટે મેં કેવા કેવા બહાના બનાવ્યા. અને ફરી કહું છું, એ મારો પતિ છે, એ મારાથી દૂર નહીં રહી શકે, ના હું એને રાખી શકીશ. પછી નહીં કહેતા ચંદા, તે આ શું કર્યું? અરે જરા ચૂપ રહીશ? જ્યારે જુઓ ત્યારે ચપડ ચપડ બોલ્યા કરે છે. ચંદારાની, હવે જોજે તમાશો. આહ,
વૌરાણી, આજે તો ખરીદી કરવામાં મજા આવી ગઈ. મારું ગળું સુકાઈ રહ્યું છે, જા મારા માટે પાણી લઈ આવને. એક કામ કરો ને, આ મારા રૂમમાં મુકાવી દો ને. હા ઠીક છે, હું આવું છું. લાવ. શું થયું સુષ્મા, તે બૂમ કે મારી? એવું કઈ નથી થયું ફઈબા, આ બધું ચંદા, મારો વિશ્વાસ કર, મને ખબર નથી આ કેવી રીતે આવી ગઈ. લાયક, એ મને મોઢું બતાડવા લાયક નથી રાખ્યો. અરે 4 દિવસ પહેલા તારા લગ્ન થયા હતા અને તું આ નોકરાણી સાથે? છી, ના બાપુજી, મારો વિશ્વાસ કરો. અચ્છા, એનો મતલબ મેં જે જોયું એ ખોટું હતું? અરે ના લાયક, હજી તું કેટલો દગો આપીશ અમને બધાને. અરે કમ બાપીશ હું. ચંદા, મારો વિશ્વાસ કર પ્લીઝ, આ ખોટું છે. ના ઓય, ક્યાંથી મારા લગ્ન થયા છે? હું એ જ વિચાર કરું છું કે અમારે નજીક કેમ નથી આવતું. મને એમ થયું કે મારામાં જ કઈ કમી છે, પણ આને તો મારાથી પ્રેમ જ નથી. હું હવે ક્યાં જઈશ? મોટા ભાઈ, આ તમે શું કહો છો? આટલો મોટો નિર્ણય આમ જ આપણે બધા બેસીને વાત કરીએ? તું રે. આવા લોકો માટે મારા ઘરમાં કોઈ જગ્યા નથી. ચાલી કાઈ નથી કરતા બાપુજી, આ ખોટું છે બાપુજી. બાપુજી, મારી વાત સાંભળો. તમે ચાલી કાઢ, ફરીથી અહીંયા આવતો નહીં. બાપુજી, મારી વાત સાંભળો. બાપુજી, દરવાજો ખોલો, મેં કાંઈ નથી કર્યું. મોટા ભાઈ, બસ, મારાથી ખોટું સહન નહીં થઈ શકે. થઈ ગયો નિર્ણય. બાપુજીને કેવી રીતે સમજાવું? ખબર નહીં બાપુજી મારી સાથે આવું કેમ કરે છે.
બાપુજી, મેં કાંઈ નથી કર્યું, હું સાચું કહું છું. બાપુજી દરવાજો ખોલો, બાપુજી હું સાચું કહું છું, મેં કાંઈ નથી કર્યું. હલો, હા ફાઈબા, ફાઈબા હું સાચું કહું છું, મેં કાંઈ નથી કર્યું, ખબર નહીં બાપુજી મને. બેટા તું શાંત રહે, ભાઈ બહુ ગુસ્સામાં છે. જે કંઈ જોયું એ યોગ્ય નહોતું, તેમને થોડો સમય આપવો પડશે એમનો ગુસ્સો શાંત કરવા માટે. એમનો ગુસ્સો શાંત થતાં જ હું એમની સાથે વાત કરીશ, પણ ત્યાં સુધી તું ક્યાંક રહેવાનો બંદોબસ્ત કરી લે. ઠીક છે ફઈબા, તમે ચંદાને સંભાળી લેજો, બની શકે તો એની સાથે મારી વાત કરાવજો. હા, યોગ્ય સમયે તારી વાત કરાવી દઈશું, ચાલ મૂકું છું. દીકરાને જ ફસાવી દીધો, એ તો વિચારી રહ્યો હશે કે આ બધું થયું કઈ રીતે, ક્યારે, કેમ. ડરથી તમે મારી સાથે લગ્ન ના કર્યા, એ જ સમાજ સામે તમે મારી સાથે તમારા દીકરાને પરણાવ્યો, અને આજે એ જ સમાજની સામે તમારા દીકરાને ફસાવી પણ દીધો અને હંમેશા હંમેશા માટે પોતાની પાસે રાખી લીધી. અને હવે કોઈને કાનો કાન ખબર પણ નહીં પડે કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે. Thank you.
સાસરાજી, ઉઠી જાઓ, સવાર થઈ ગઈ. અરે ઉઠી જાઓ ને, જરા ચા પી લો. નથી ઉઠવું. સાસરાજી, હવે નાટક ના કરો ને, ઉઠી જાઓ. ઓ સાસરાજી, અરે ઉઠી જાઓ ને. અરે સાસરાજી, શું થયું? મને ખબર છે. બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલ. ક્યારે બન્યું આ બધું? હું જ્યારે સવારના આવી નાસ્તો આપવા, ત્યારે મેં જોયું. તમને કોઈના પર શક? કોઈની સાથે ઝઘડો એવું કઈ? જુઓ, તમને જે પણ ખબર હોય મને કહી દો, કંઈ પણ છુપાવતા નહીં. મર્ડરનો મામલો છે. બે દિવસ પહેલા સાસરાજીએ મારા પતિને ઘરની બહાર કાઢી દીધો હતો. કેમ? આવા લોકો માટે મારા ઘરમાં કોઈ જગ્યા નથી. ચાલ નીકળ. મેં એવું કઈ નથી કર્યું બાપુજી. ત્યારથી ભાઈ બહુ ટેન્શનમાં હતા, કોઈ સાથે વાત પણ નથી કરતા. લાગ્યું કે જ્યારે શાંત થશે ત્યારે રતનને માફ કરી દેશે. પણ બાપુજી, બાપુજી, શું થયું મારા બાપુજીને? આ બધું શું થઈ ગયું બાપુજી? પપ્પાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો, એટલે એના વિરુદ્ધ તારા મગજમાં ગુસ્સો ભર્યો હતો. કેમ, સાચું કહું છું ને? નહીં સર, એવું કાંઈ નથી. હા, ઘરમાંથી કાઢી મૂક્યો હતો બાપુજીએ, પણ એ ગેરસમજણ હતી સર. મારા જીવથી વધારે હું બાપુજીને પ્રેમ કરતો હતો. આટલો ધિક્કાર કે હું એમનું ખૂન કરી દઉં એ તો હું વિચારી પણ ના શકું. પણ સર, મારી સાથે જે બન્યું હતું એને આજે પણ યાદ કરવાની કોશિશ કરું છું સર, કે એ દિવસે મારી સાથે શું થયેલું. એ નોકરાણી સાથે એ દિવસે બેડ પર હું કેવી રીતે આવ્યો મને પોતાને નથી સમજાતું. બોલાવો એ નોકરાણીને, એની એ પૂછતાછ કરી લઈએ, જોઈએ કે શું રંધાય છે. સાહેબ, હું તમને સાચે સાચું કહું છું, મારે આને સાથે કઈ લેવા દેવા નથી. કસમથી, એ તો મેં એમના કહેવાથી થોડા ઘણા પૈસા લીધા હતા, બસ. મતલબ? એ રતનજીની સાથે ખોટે ખોટું સુવા માટે મને સાહેબે કહ્યું હતું, અને એના માટે થોડા ઘણા પૈસા પણ આપ્યા હતા. ઠીક છે, તું જઈ શકે છે. આ મામલો એટલો સીધો નથી જેટલો દેખાઈ રહ્યો છે. એક બાપ એના દીકરાને ફસાવીને ઘરની બહાર કાઢી મૂકે છે. પણ કેમ? એક કામ કર, રતન અને જગન આ બંનેના કોલ રેકોર્ડ ચેક કર અને આસપાસના લોકોની પૂછપરછ કરો. જાઓ.
જે સમાજ સામે તમે મારી સાથે તમારા દીકરાને પરણાવ્યો, એ જ સમાજની સામે તમે તમારા દીકરાને ફસાવી દીધો. રતન, ચાલ હવે જમી લે. શું થયું? આમ કેમ જુએ છે? હરામખોર, તે અને મારા બાપે મળીને મારું જીવન બરબાદ કરી નાખ્યું. ચંદા ઉઠે. શું થઈ ગયું? ઇન્સ્પેક્ટર સાહેબ, આવો ને, બેસો ને. આભાર, અમે અહીંયા બેસવા નથી આવ્યા. મોટા ભાઈના ખૂનીનું કંઈ ખબર પડી? હા, એક ઇન્ફોર્મેશન મળી તો છે, એ તમારી સાથે શેર કરી લઈએ. કહો ને. હવે આમ પણ અહીં કંઈ રહ્યું નથી. મોટા ભાઈ અને વહુ તો રહ્યા નથી, અને દીકરો રતન એ તો તમારી જેલમાં છે. અમે બધાને ખોઈ નાખ્યા. હા, પણ મિલકતનો એવો પણ શું મોહ કે તમે આખો પરિવાર જ ખતમ કરી નાખ્યો. શું થયું? કંઈ ખોટું કહ્યું કે મેં? તમે જ તમારા ભાઈને માર્યો છે ને? ફોરેન્સિક રિપોર્ટના પ્રમાણે ચાકુ પર તમારી આંગળીઓના નિશાન છે. હવે સવાલ એવો ઉભો થાય છે કે આટલો મોટો પ્લાન બનાવ્યો તમે, અને આટલી નાની ભૂલ કરી કેવી રીતે? બોલ, કેમ માર્યો તારા ભાઈને? તે દિવસે મેં બંનેની વાતો સાંભળી લીધી અને હું બધું સમજી ગઈ હતી કે અહીંયા શું ચાલી રહ્યું છે. એ જ રાત્રે રતન મને મળવા મારા રૂમમાં આવ્યો. ફઈબા, મારાથી હવે નથી રહેવાતું. તમે બાપુજીને સમજાવો ને. ચંદા પણ મારો ફોન નથી ઉપાડતી. હું સાચું કહું છું ફઈબા, મેં કાંઈ નથી કર્યું. ફઈબા, હું બાપુજી સાથે વાત કરું છું. મેં કહ્યું ને હમણાં નહીં, હમણાં વાત કરીશ તો વાત બગડી જશે.
હું કાલે એની સાથે વાત કરીશ ને. હું હમણાં જા પાકુ, હું એની સાથે વાત કરી લઈશ. એની સાથે વાત કરતા મને લાગ્યું કે જો હું થોડુંક મગજ વાપરું તો આ બધી પ્રોપર્ટી મારી થઈ શકે છે. આમ પણ મોટા ભાઈ અને ચંદા આ ઘરમાં બધું ખોટું જ કરી રહ્યા હતા, અને રતન એ તો સાવ ડોબો. આટલો મોટો વ્યાપાર એ ન સંભાળી શકે મને ખબર છે. જેનો બાપ પોતાના દીકરાનો એક મોહરા તરીકે ઉપયોગ કરે એની આ ઘરમાં શું હેસિયત હોય. શું થયું? કઈ કામ મને લાગ્યું કે ઇન્વેસ્ટિગેશનમાં બધું સામે આવી જશે અને બધો શક રતન પર જશે, પણ એવું થયું નહીં. પેલી નોકરાણીની ગવાહીના કારણે આખી રમત ચોપટ થઈ ગઈ. પછી મેં બીજી સોકટી મારી અને પેલો ભાઈ અને ચંદાનો વિડીયો રતનને મોકલી આપ્યો. આ તીર બરાબર નિશાને જઈને લાગ્યું. હવે કોઈ નતું બચ્યું મારા સિવાય. આ પ્રોપર્ટી, આ બંગલાને સંભાળવા વાળા. પણ કોઈ પણ ક્રાઇમ પરફેક્ટ નથી હોતો. આ તમે ભૂલી ગયા. લઈ જવાને. ઇન્સ્પેક્ટર સાહેબ, મારી વાત સાંભળો ને.